नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ ધોરણ 3 વિષય કલ્શોર ગુજરાતી પ્રથમ ભાષા, એમાં આજે આપણે નવો પાઠ એટલે કે પાઠ 9 એનો આગળ અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો બાળ મિત્રો, દરેક જણ ગુજરાતીની એટલે કે કલ્શોરની જે પાઠ્યપુસ્તક છે ને તમારી ચોપડી, બરાબર, એમાં પાઠ 9 કાઢવાનો છે, બરાબર. પાઠ 9 એનું નામ શું છે? રંગબેરંગી મસાલ્યું. તો બાળમિત્રો, દરેક પાઠમાં પાઠની શરૂઆતની પહેલાં આપણે એક ગીતડું ગાઈએ છીએ, બરાબર. દરેક પાઠ શરૂ થતાં પહેલાં એક નાની એવી કવિતા કે ગીત આવે છે ને, તો ચાલો આપણે અહીંયા આગળ એક ગીત છે તે ગાવાનું છે. તો આમાં શેના વિશેનું ગીત છે? શાકભાજી વિશેનું. શેના વિશેનું? શાકભાજી વિશેનું. એટલે તમને પણ ગીત ગાવાની મજા આવશે, બરાબર. ચાલો. આવ્યું રીંગણ, આવ્યા ટમેટા, ફ્લાવર સાથે આવ્યા બટેકા, ધોઈ સુધારી લીધા બાફી, કઢાઈમાં તો તેલ નાખી, રાય હિંગથી કર્યો વઘાર, સુગંધ પહોંચતી ઘરની બહાર, હળદરને મરચું બભરાવી, રંગ સ્વાદની આવે સવારી, થઈ ગયું લો શાક તૈયાર, જમવા આવો સૌ દોસ્તાર. શું કહે છે આપણને આ ગીતમાં? રીંગણ, ટામેટા, ફ્લાવર, બટેકા બધું જ આપણે શાક માર્કેટમાંથી લઈ આવ્યા છે અને ધોઈ સુધારીને એને બાફી લીધા છે, કડાઈમાં તેલ નાખવાનું, પછી આપણે વઘાર કરવા માટે રાય અને હિંગ એમાં ઉમેરવાની છે. એટલે હવે હિંગ અને રાયનો વઘાર કરીએ એટલે બધા જ શાકભાજીની જે સુગંધ છે એ ચારે તરફ ફેલાઈ જાય છે અને ઘરની બહાર પણ એની સુગંધી આવે છે, બરાબર. ત્યાર પછી આપણે શાક બનાવીએ તો મમ્મી એમાં શું બીજું નાખે છે? હળદર, મીઠું, મરચું બધું નાખે છે ને. હા, તો એ બધું નાખવાનું છે એટલે એનો રંગ પણ આવે અને સ્વાદ પણ આવે. એટલે અહીંયા શું કીધું છે? રંગ સ્વાદની આવે સવારી. બધો જ મસાલો અંદર તૈયાર થઈ જાય એટલે સરસ એવી સુગંધ અને સ્વાદ ચારે તરફ ફેલાઈ જાય છે. લો થઈ ગયું શાક તૈયાર, બરોબર. બાફી લીધું હતું એટલે બહુ બાફવાની જરૂર નથી. અહીંયા આપણને કીધું છે ધોઈ સુધારી બધા શાકને બાફી લેવાના છે. પાઉંભાજી જેવું શાક તૈયાર થઈ જાય છે, બરોબર. અને પછી એને સરસ રીતે વઘારી દેવાનું છે એટલે શાક તૈયાર થઈ જાય એટલે બધા જ ભાઈબંધો, મિત્રો અને ઘરના બધા જ સભ્યો જમવા માટે આવી જાય છે, બરોબર. ચાલો એના પછી નીચે આગળ જુઓ કે વિચારો, અભિનય કરો અને કહેવાનું છે. શું કરવાનું છે? વિચારવાનું, અભિનય કરવાનું અને કહેવાનું. અભિનય એટલે મેં તમને સમજાવ્યું હતું કે નાટક જેવું કરવાનું, બરાબર. તમને તમારો કેવો ફોટો ગમે? અહીંયા આપણે ફોટા પાડવાના છે તો તમારો ફોટો પાડવા કોઈ આવે તો તમને કેવો ફોટો પાડવાનું ગમે? હસો કે રડો કે મોઢું ચડાઈને ઊભા રહો? ફોટો પાડવાનો હોય એટલે સરસ મજાના સ્ટાઇલમાં ઊભા રહો છો અને હસતો ફોટો પાડે તેવું બધાને ગમે છે. ગમતા ફોટા સામે સ્માઇલીનું ચિત્ર તમારે એવી નિશાની દોરવાની છે, બરાબર. તો અહીંયા આગળ તમને કીધેલું છે કે ઊંઘતો ફોટો, તમને જે ફોટો ગમતો હોય, ઊંઘતો ફોટો ગમે તો એની સામે સ્માઇલીનું ચિત્ર દોરવાનું છે. તમારા ગમતા ફોટાની સામે, કે તમને ઊંઘતો ગમતો હોય તો એની સામે સ્માઇલીનું ચિત્ર દોરવાનું, ના ગમતો હોય તો નહીં દોરવાનું, બરાબર. પછી બીજા નંબરનો હિંચકા ખાતો, તો હિંચકા ખાતો ફોટો તો બધાને ગમે ને, તો એની સામે તમારે આ રીતનું સ્માઇલીનું ચિત્ર દોરવાનું છે, બરાબર. ચાલો ત્રીજા નંબરનો, અક્કડ અદબ વાળીને બેઠેલો, સીધો ટટ્ટાર અદબ વાળીને બેસેલો ફોટો પાડવો ગમે? ઘણાને ગમે, ઘણાને ના ગમે આવો ફોટો. ક્યારે? કે શાળામાં કઈ હોય, બરાબર. તમારે આઈ કાર્ડમાં ચોટાડવાનો હોય તો સીધો અદબ વાળીને એવો ફોટો તમે પડાવો છો, બાકી તો આપણે એવા ફોટા પડાવતા નથી. ત્યાર પછી ઝાડ પર ઊંધો લટકતો ફોટો, આવો ફોટો પાડવો ગમે? રમૂજી હસવું આવે તેવો તમને ગમતો હોય તો તમારે સ્માઇલીનું ચિત્ર દોરી દેવાનું છે, બરાબર. પછી પાંચમા નંબરનો, આંખ બંધ હોય તેવો ફોટો, આવો ફોટો ગમે કોઈને? ફોટો પાડતા પાડતા તમારી આંખ સામે લાઇટ આવી જાય, આંખો બંધ થઈ જાય એવો ફોટો જો પડાઈ ગયો હોય તો તમે એને શું કરો છો? કાઢી નાખો છો કે આવો ફોટો મને ગમે નહીં, બરાબર. ત્યાર પછી છઠ્ઠા નંબરમાં, આંખ મોં ખુલ્લા હોય તેવો,
બગાસું ખાતો હોય તેવો ફોટો પાડવાનો હોય તો ગમે ના ગમે, બરાબર? પછી કે છે બધા મિત્રો સાથેનો ફોટો, ગ્રુપ ફોટો, તો આવો ફોટો પાડવો ગમે બધાને, બરાબર? કે ભાઈબંધોની યાદગીરી રહે, મિત્રોની યાદગીરી રહે, તો આવો ફોટો બધાને ગમે છે. આપણે એની સામે સ્માઇલીનું ચિત્ર બનાવીશું. ત્યાર પછી રડતો ફોટો, રડતો ફોટો પાડવો ગમે, જો ગમતો હોય તો તમારે એની સામે સ્માઇલી વાળું ચિત્ર દોરવાનું છે. ના ગમતો હોય રડતો ફોટો તો નહીં દોરવાનું. પછી બીમાર પડ્યા હોય ત્યારનો ફોટો, એવો ફોટો તો કોઈને ના ગમે, બરાબર? બીમાર પડી ગયા હોય તો તમારા શરીરમાં તાકાત ના હોય, ખાધું પીધું હોય ના હોય, એટલે મોઢું પણ તમારું કેવું હોય, નાનું એવું હોય, માથાના વાળ અસ્ત વ્યસ્ત હોય, તો આવો ફોટો કોઈને ગમે નહીં, બરાબર? પછી 10મા નંબરમાં કે છે નવા કપડાં પહેરેલો ફોટો, આવો ફોટો પડાવો તો દરેકને ગમે છે, બરાબર? નવા નવા કપડાં પહેર્યા હોય તો તમે આવો ફોટો પડાવવા તૈયાર થઈ જાઓ છો ને, તો એની સામે તમારે સ્માઇલીનું ચિત્ર બનાવવાનું છે, બરાબર? ચાલો હવે આવા ફોટા પરથી આપણે ફોટાનું ગીત અહીંયા આગળ તમારા જેવા બાળ મિત્રો હશે એમને ગાયેલું છે. કોની માટે? એમની મમ્મી માટે આવું ફોટાવાળું એક એક ગીત ગાયેલું છે. ચાલો આપણે અહીંયા આગળ એક ગીત જોઈએ કે ફોટો પાડું. ગીતનું નામ શું છે? ફોટો પાડું. મમ્મી મમ્મી ફોટો પાડું. નાનો એવો બાળક છે, તેની મમ્મીને પૂછે છે કે મમ્મી મમ્મી તારો ફોટો પાડું. ફોન લઈને આવ્યો હોય અથવા કેમેરો લઈને આવ્યો હોય, મમ્મી ત્યાં ઊભી હોય તો મમ્મીને કહે છે કે મમ્મી તારો ફોટો હું પાડું. બોલ સાચો પાડું કે ખોટો પાડું? શું કહે છે? મમ્મી તારો ફોટો સાચો પાડું કે ખોટો પાડું? જો તારે સાચો ફોટો પાડવો હોય તો તું સરખી ઊભી રહે, હસતો ફોટો આવે તેવી રીતના ઊભી રહે, બરાબર? ને ખોટો ખોટો પાડું તો જેમ ઊભી હોય એમ ચાલશે, તેવું આ બાળક કહે છે. મલક મલક તો થાય તું થોડું, નહીં તો ચહેરો રોતો પાડું. તારે જો ફોટો પડાવો હોય, મલક મલક એટલે થોડું થોડું ધીમું ધીમું હસવાનું છે, બરાબર? મોટે મોટેથી દાંત બતાવીને હસવાનું નથી, એટલે કે મલક મલક થોડું થોડું મંદ મંદ હાસ્ય તારે હસવાનું છે. જો તું નહીં હસું તો હું તારો રોતો હોય તેવો ફોટો પાડી દઈશ, બરાબર? ત્યાર પછી શું કહે છે? જુઈ ચમેલી અડેલી ઊભ, ગુલાબ જોડે જો બેઠો પાડું. તારે કોઈ ફૂલો જુઈ ચમેલી એ ઊભી હોય અથવા તો ગુલાબ પાસે ઊભી હોય તેવો ફોટો પાડવો હોય તો ત્યાં જઈને તું ઊભી રહે, તો ત્યાં હું તારો ફોટો પાડી દઉં. તું તો મમ્મી પરી સમાણી લે હવામાં ઉડતો પાડું. જો તું પરી જેવી હોય તો પરીની જેમ આકાશમાં ઊંચે ઉડતી હોય તેવો ફોટો પણ હું તારો પાડું. ખોલ જરીક આંખો તું સરખી કે પછી હું ઊંઘતો પાડું. એ બાળક ફોટો પાડે છે ત્યારે મમ્મીની આંખો થોડીક બંધ હોય તેવી આવે છે, એટલે કે છે તારી આંખો થોડીક તું ખોલી નાખ, ન તો પછી તારી બંધ આંખો હોય એટલે કે ઊંઘતો ફોટો હોય તેવો હું પાડી દઈશ. રાખને મોઢું બંધ કરી બંધ જરીક, નહીં તો જો બડબડતો પાડું. શું કહે છે? મમ્મી તારું મોઢું બંધ રાખ, એટલે એની મમ્મી બોલતી હશે કે ભાઈ હવે તું ફટાફટ પાડવો હોય તો પાડી લે, બરાબર? નહીં તો પછી બળતો બળતો તારો ફોટો હોઠ હલતા હોય તેવો ફોટો આવશે. બેસ મમ્મી તું પપ્પા સાથે ફૂલ જોડે ગલગોટો પાડું. મમ્મી તું પપ્પા પાસે બેસ, એટલે તારો અને પપ્પાનો ફોટો સાથે પાડું, ગલગોટા જોડે હું ફોટો પાડું, બરાબર? તો અહીંયા આગળ આપણું આ ફોટાનું કાવ્ય પણ પૂર્ણ થાય છે. હવે આપણે અહીંયા આગળ વાતચીત આવે છે, બરાબર? તો વાતચીત તો માં શું કે છે? તમને ફોટા પડાવવા ગમે કે કેમ ગમે, બરાબર? તો ફોટા પડાવવા કેમ ગમે? તો દરેક બાળ મિત્રોને ફોટા પડાવવા તો ગમતા જ હોય છે, બરાબર? ચાલો હવે આગળ જોઈએ આપણે. ચાલો ગાઓ, વાંચો, વિચારો અને લખો. ગીતમાં કેટલા સ્થળ આવે છે અને કયા કયા? તો આ ગીતમાં કેટલા સ્થળ આવે છે અને કયા કયા? તો ગીતમાં જુઈ, ચમેલી, ગુલાબ, ગલગોટો, પપ્પા સાથે, આ બધા સ્થળો કહેવાય. એની મમ્મીને ફોટો પડાવવા માટેના જે સ્થળો બતાવે છે ને, આ બધા સ્થળો આવે છે, બરાબર બાળ મિત્રો? અહીંયા આગળ તમારે પાઠ્યપુસ્તકમાં કશું જ લખવાનું નથી. આ બધા જ પ્રશ્નોના જવાબ સ્વાધ્યાય પોથીમાં આવશે ત્યારે હું સ્વાધ્યાય પોથીમાં તમને લખાવીશ, બરાબર? એટલે અહીંયા ફક્ત આપણે કવિતામાં જ ધ્યાન આપવાનું છે, અને ત્યાર પછી તમારે આ નીચે જે પ્રશ્નોના જવાબ ને બધું આવે છે પ્રવૃત્તિ
એ બધું જ તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે, ચોપડીમાં લખવાનું નથી. તો આ ચોપડીમાં આપણો પાઠ જે આવે છે તે પાઠ તમારે કાઢવાનો છે બધા સ્વાદનું વ્રત. કયો પાઠ કાઢવાનો છે? પાઠનું નામ શું છે? બધા સ્વાદનું વ્રત, પાઠ 9. બરોબર, ચાલો એમાં આપણે વાંચવાનું છે. ચાલો વાંચીએ. વાર્તા જેવો આ એક પાઠ છે. તો દરેક જણ ચોપડીમાં ધ્યાન આપે. પાન નંબર 142 ઉપર આ પાઠ શરૂ થાય છે. બરોબર, જો શિરીનના દાદા દાદી, મમ્મી પપ્પા અને બીજા વડીલ એક યા બીજું વ્રત કરે છે. બરોબર, શિરીન નામની એક છોકરી છે, તેના દાદા દાદી, મમ્મી પપ્પા અને બીજા વડીલ એક યા બીજું વ્રત કરતા હોય છે. બરોબર, આખા વર્ષમાં કોઈ બી ઉપવાસ, વાર, તહેવાર, વ્રત આવતા હોય તો આ બધા વડીલો છે શિરીનના ઘરમાં તે બધા કરતા હોય છે. શિરીનને થયું, હું પણ વ્રત કરું. શિરીન નામની જે છોકરી છે તમારા જેવડી, તે કહે છે કે હું પણ આ વ્રત કરું. કે છે બધા જ ઘરના બધા વડીલો મોટા બધા વ્રત કરે છે તો મારે પણ વ્રત કરવું છે. તે વિચારે છે કે તેણે ઘરમાં જાહેર કર્યું કે મારે વ્રત કરવાનું છે, બધા વ્રત કરે છે એટલે કે છે લાવ હું પણ વ્રત કરું. એટલે એને તો ઘરમાં બધાને કહી દીધું કે મારે પણ વ્રત કરવાનું છે. એટલે એની મમ્મીએ પૂછ્યું, ઓહો એમ, કયું વ્રત? શિરીન તૈયાર થઈ ગઈ વ્રત કરવા માટે. એટલે મમ્મીએ પૂછ્યું કે હા શિરીન, બહુ સારું કહેવાય, તારે વ્રત કરવું છે તો કયું વ્રત કરવું છે? કે છે શિરીને ખૂબ વિચાર કર્યો, તેણે બધા જ પ્રકારના વ્રત યાદ કરી જોયા. છેવટે તેણે ગોઠવીને કહ્યું, ગળ્યું વ્રત. આવું વ્રતનું નામ સાંભળ્યું છે તમે? ના, નથી સાંભળ્યું. બરાબર, આપણે અગિયારસ કરીએ, પછી પૂનમનું વ્રત કરીએ, અલુણા વ્રત આવતા હોય તે કરીએ, સોમવારનું વ્રત કરીએ. બરાબર, આવા બધા વ્રત આવતા હોય છે, પણ આ તો ગળ્યું વ્રત. આવા પણ વ્રતો હોય છે બાળ મિત્રો, કે ગળ્યું વ્રત, ગળ્યું ખાઈને જ કરવાનું હોય, તીખું ખાઈને કરવાનું હોય, અથવા તો મૂંગા રહેવાનું વ્રત પણ આવતું હોય છે. એટલે શિરીન કયું વ્રત કરવાની છે? ગળ્યું વ્રત. મમ્મીએ પૂછ્યું, એટલે? શિરીને કહ્યું, હું આજે ફક્ત ગળ્યું ગળ્યું જ જમીશ. બરાબર, મેં હમણાં તમને કીધું ગળ્યું વ્રત, એટલે શિરીનની મમ્મીને પણ ખબર નથી કે આવું વ્રત તો મેં સાંભળ્યું નથી. એટલે એને કહ્યું કે ગળ્યું વ્રત એટલે, શિરીને એને જણાવ્યું એની મમ્મીને કે ગળ્યું વ્રત એટલે એમાં બધું જ ગળ્યું જ ખાવાનું, તીખું કે મીઠું એવું ખાવાનું નહીં. એટલે મમ્મીએ કહ્યું, ભલે. ત્યારે મમ્મીએ શીરો બનાવ્યો, ખીર અને દૂધપાક પણ બનાવ્યા. ગળ્યું વ્રત હતું શિરીનને, એટલે એની મમ્મી એના માટે શું બનાવ્યું? બધું જ ગળ્યું ગળ્યું, કે દૂધપાક બનાવ્યો, ખીર બનાવી અને શીરો બનાવ્યો. શિરીન બહેન તો શીરો જમ્યા, ખીર અને દૂધપાક પણ ખાધા. ગળ્યું ખાવાનું હોય એ દરેકને ગળ્યું તો ભાવતું હોય છે, નાના બાળકોને ગળ્યું વધારે ભાવે. એટલે શિરીન બહેન તો જમવા બેસી ગયા અને શીરો, દૂધપાક અને ખીર એ બધું જ ખાધું. ઘરના બધાએ પણ પોતાના ભાણામાં શીરો, ખીર, દૂધપાક લીધા. બરાબર, ઘરના બીજા સભ્યો હતા એમણે પણ ઘરમાં બધી આ વાનગી બનાવી હતી, શીરો, દૂધપાક અને ખીર જેવી, એ બધી જ પોતાના ડીશમાં લીધી. શિરીનને તો ગળ્યું વ્રત કરવાની ખૂબ જ મજા આવી ગઈ. ગળ્યું ખાવાનું મળે એટલે મજા આવે ને વ્રત કરવાની. તે રાત્રે શિરીને જાહેર કર્યું કે કાલે મારે ખાટું વ્રત છે. આજે ગળ્યું વ્રત આખો દિવસ પૂરું થઈ ગયું એટલે રાત્રે શિરીને કહ્યું કે આવતીકાલે મારે ખાટું વ્રત કરવાનું છે. કેવું વ્રત કરવાનું છે? ખાટું વ્રત. એટલે તમે કહેશો કે આમાં તો ટીચરે ખાટું ખાઈને કરશે ને આ વ્રત? તો હા, તમારી વાત સાચી છે કે ખાટું વ્રત એટલે કે બધી જ વસ્તુ ખાટું ખાઈને કરવાની. મમ્મી થોડા મૂંઝાયા, પછી કહે, ઠીક. બીજે દિવસે મમ્મીએ બનાવી કઢી, બે દિવસ પહેલાના દહીંની. મમ્મીએ કેમ બે દિવસ પહેલાના દહીંની કઢી બનાવી? કે બે દિવસ પહેલાનું દહીં હોય તે વધારે ખાટું થઈ ગયું હોય. બરાબર, એક દિવસ પહેલાનું એ થોડુંક મોડું હોય એટલે એને ખાટું ખાવાનું વ્રત હતું એટલે એની મમ્મીએ બે દિવસ પહેલાનું જે ખાટું થઈ ગયેલું દહીં હતું તેની કઢી બનાવી. ત્યાર પછી એની મમ્મી લાવી સંતરા, કાચી કેરી અને લીંબુ. આ બધી જ વસ્તુ ખાટી હોય ને એટલે સંતરા પણ લાવી, કાચી કેરી લાવી અને લીંબુ પણ લાવી. એટલે ખાલી કઢી ખાઈને તો શિરીન ધરાય ના રહે એટલે એની મમ્મીએ એને થોડોક સંતરાનો રસ કાઢી આપ્યો, કાચી કેરીના કટકા કરી આપ્યા અને લીંબુ ચૂસવા આપ્યું. કે છે
શિરીને તો બહુ બધા સંતરા અને કેરીના કટકા ખાધા, તેના દાંત તો ખટાઈ ગયા. ખટાઈ ગયા એટલે ખટ્ટા ખટ્ટા થઈ ગયા, બરાબર, બધી જ ખાટી વસ્તુ ખાધી ને એટલે એના દાંત ખટાઈ ગયા. તેણે મમ્મીને પૂછ્યું, લીંબુ પર મીઠું મરચું છાંટી તેનો રસ ચટાય. શિરીને તેની મમ્મીને શું પૂછ્યું, એના દાંત તો ખટાઈ ગયા હતા એટલે એની મમ્મીને પૂછ્યું કે મમ્મી આ લીંબુ તો બહુ ખાટું છે, એની ઉપર મીઠું મરચું નાખીને કે છે ચૂસી શકું કે છે? તો એની મમ્મી શું કહે છે, મમ્મી કહે ખાટા વ્રતમાં તો એમ ન કરાય, તારે ખાટું વ્રત ખાટું ખાવાનું વ્રત છે એટલે કે છે એમાં તો મીઠું ને મરચું આવી જાય, એટલે આ વ્રત તારું ચાલશે નહીં, એટલે આવું ખવાય નહીં. શિરીને લીંબુ ન ચૂસ્યું. ઘરના બધાએ બપોરે ભાત સાથે કઢી લીધી અને સાંજે સંતરાનો રસ પીધો. ઘરના બીજા સભ્યોએ ભાત સાથે કઢી, એ બધાને તો ખાટું ખાવાનું વ્રત નહોતું એટલે કઢીને ભાત ખાધો અને સાંજે સંતરાનો રસ પીધો. સામેના પેજ ઉપર જુઓ. મમ્મીએ લીંબુ વાથી લીધા. મમ્મીએ શિરીને પૂછ્યું કાલે વ્રત છે કે કયું, બરાબર, લીંબુ વધ્યા હતા, શિરીને તો એક પણ લીંબુ ખાધું નહોતું એટલે કે છે જે આ લીંબુ વધ્યા છે એને આથી દઉં, બરાબર. એટલે એની મમ્મીએ લીંબુ બધા વધેલા હતા તે બધા આથી દીધા. પછી એની મમ્મીએ શિરીને પૂછ્યું કે કાલે તારે વ્રત કરવાનું છે, તો કરવાનું હોય તો કયું વ્રત કરવાનું છે? એટલે પાછા શિરીને થોડો વિચાર કર્યો અને પછી કહે તીખું વ્રત. કયું વ્રત કરવાનું છે? તીખું વ્રત. મમ્મીને થોડી ચિંતા થઈ. એટલે મમ્મીને કેમ ચિંતા થઈ હતી કે આ શિરીને ગળ્યું તો ખાધું, બરાબર, ખાટું પણ ખાધું, તીખું વ્રત કે છે તો તીખું વ્રત તેનાથી થશે, એને તીખું ભાવશે, તીખું વ્રત તે કરી શકશે, એટલે એની મમ્મીને ચિંતા થઈ. પણ પછી તેમણે કહ્યું વારું, વારું એટલે કે સારું, તારે તીખું વ્રત કરવું છે તો કંઈ વાંધો નહીં, તું તીખું વ્રત કરજે. મમ્મીએ મોટા મોટા મરચાં તળ્યા. મમ્મીએ તો પેલા થોડાક તીખા થોડાક મોળા હોય તેવા મરચાં શિરીન માટે તળ્યા, કારણ કે એને કયું વ્રત હતું? તીખું વ્રત હતું, બરાબર. મમ્મીએ તો આદુની કતરણ પણ સાંતળી, જે આદુની કતરણ સુકવણી કરેલી હોય ને કાતરીની જેમ, એવી કતરણ પણ તેના માટે થોડી સાંતળી, સાંતળી એટલે તેલમાં થોડી ગરમ કરીને લઈ લીધી એના માટે. શિરીન જમવા તો બેસી ગઈ. બપોર થઈ એટલે શિરીનને ભૂખ લાગી એટલે શિરીન જમવા બેસી ગઈ, પણ થોડી ગભરાઈ. કેમ ગભરાઈ હતી? કારણ કે આજે એને તીખું વ્રત છે, મમ્મીએ શું બનાવ્યું હશે, મને ભાવશે નહીં ભાવે, તીખું લાગશે કેવું લાગશે, એવી એને ચિંતા થતી હતી. તેણે જોયું કે ઘરના બધાએ પોતાની થાળીમાં એક બે મરચાં અને આદુની કતરણ લીધા હતા. શિરીને તો બધાના ભાણામાં એટલે કે બધાની ડીશમાં જોઈ લીધું કે બધાએ મરચાં અને આદુની કતરણ પોતપોતાની ડીશમાં લીધા હતા, એટલે કે છે મારે પણ આ જ ખાવાનું આવશે. થોડી હિંમત કરી શિરીને આદુની કતરણ ચાવી. આદુ ખાવાનું હોય તો તમને ભાવે ના ભાવે, આદુનું સ્વાદ કેવો લાગે? તીખો પણ લાગે, બરાબર, ભાવે નહીં. એટલે શિરીને તો હિંમત કરી, ભૂખ લાગી હતી અને આજે તીખું વ્રત હતું એટલે આદુની કતરણ થોડીક તો લેવી પડશે. તે પછી મરચાંનું બટકું ભર્યું, બરાબર, મમ્મી એના માટે મરચાં તળ્યા હતા એ મરચાં પણ લીધા અને એક મરચાંમાંથી તેને બટકું ભર્યું. જેવું બટકું ભર્યું તેવું જ શિરીનના નાક અને આંખમાંથી પાણી નીકળ્યા અને ગાલ કેવા થઈ ગયા હતા? લાલ લાલ, બરાબર. મરચું તીખું હતું, કોઈ દિવસ ખાધું નહોતું તળેલું મરચું, એટલે જેવું એક બટકું ભર્યું તેવું જ શિરીનના તો નાક અને આંખમાંથી પાણી છૂટવા લાગ્યા અને ગાલ પણ લાલ લાલ થઈ ગયા હતા, બરાબર. અહીંયા આગળ ચિત્રમાં દેખાય છે ને શિરીન, હા, તેના વાળ પણ ઊંચા દેખાય છે, બરાબર. તેના કાનમાંથી ધુમાડા નીકળ્યા, માથાના વાળ પણ ઊંચા થઈ ગયા. તીખું લાગે એટલે આંખમાંથી નાકમાંથી પાણી નીકળે, વાળ પણ તમારા ઊંચા થઈ જાય જો વધારે પડતું તીખું મરચું ખવાઈ જાય તો, બરાબર. શિરીને બે પવાલા પાણી પીધું. મમ્મીએ કહ્યું ચમચી મધ ચાટી લે. શિરીને તો ખૂબ જ તીખું લાગ્યું હતું એટલે એની મમ્મીએ એને પાણી આપ્યું, એટલે શિરીને બે ગ્લાસ ભરીને પાણી પી લીધું. મમ્મીએ એને કહ્યું કે વધારે તીખું લાગ્યું હોય તો તું થોડુંક મધ ચાટી લે કે છે. શિરીને થોડો વિચાર કરી કહ્યું તીખા વ્રતમાં મધ ના ચટાય. એ પાછું શિરીને યાદ આવ્યું કે આજે તો મારે તીખું વ્રત છે,
મમ્મીએ તો મને મધ ચાટવાનું કીધું અને મધ તો ગળ્યું હોય એટલે એને કીધું મમ્મી મધ તો ના ચટાય મારે, મારે તો વ્રત છે કે છે. મમ્મીએ કહ્યું વ્રતમાં મધનો બાદ ન હોય, બરોબર, મધ ફૂલોના રસમાંથી નીકળે ને એટલે કે છે મધ તો તારે પીવાય, વ્રત હોય ત્યારે મધ તો એમાંથી એનો બાદ ના હોય એટલે ફરાટ જેવું કહેવાય, તારે ચાટી શકાય. સિરીને બે ચમચી ભરી મધ મોઢામાં મૂક્યું. સિરીને તો ખૂબ તીખું લાગ્યું હતું એટલે એક ચમચીને બદલે બે ચમચી મધ એને મોઢામાં મૂકી દીધું. તેની જીભ પર થોડી ઠંડક થઈ, તેને ગળામાં ને સારું લાગ્યું, તેની આંખના પાણી પણ અટકી ગયા. બે ચમચી મધ ચાટ્યું એટલે સિરીને તો જીભ ઉપર પણ થોડું સારું લાગ્યું અને તેના ગળામાં જે તીખું તીખું બળતું હતું તે મધને લીધે પણ ગળું સારું થઈ ગયું. તેની આંખમાં જે પાણી આવતા હતા એ પણ અટકી ગયા તીખાસને કારણે. દાદીએ કહ્યું બસ બેટા, ત્રણ વ્રત થઈ ગયા, હવે વ્રત લંબાવવાની જરૂર નથી. તેના દાદીમાને પણ થયું કે હવે સિરીન બીજો કોઈ વ્રત કરી શકે તેમ નથી, બરાબર, ગળ્યું અને ખાટું તો થયું પણ આ તીખામાં તો એની હાલત બગડી ગઈ, બરાબર. એટલે કે છે બેટા હવે ત્રણ વ્રત થઈ ગયા, હવે કાલથી તારે વ્રત કરવાની કોઈ જરૂર નથી. સિરીને કહ્યું પણ ત્રીજું વ્રત પૂરું તો કરવું પડે ને. હા, ત્રણ વ્રત છે, અડધો દિવસ, હજી તો બપોરનું જ મેં ખાધું છે, હજી તો સાંજ સુધી મારે આ ત્રીજું વ્રત પૂરું કરવું પડશે ને. મમ્મીએ સૂચ્યું વ્રતમાં દૂધ પણ પીવાય અને ખજૂર પણ ખવાય, બરાબર. દૂધ અને ખજૂરનો સ્વાદ હોય નહીં એટલે કે છે તું આ દૂધ અને ખજૂર, અને મમ્મીને ખબર હતી કે આવું કોઈ વ્રત હોય નહીં એટલે એને સૂચન કર્યું કે વ્રત હોય ત્યારે દૂધ પણ પીવાય અને ખજૂર પણ ખવાય, બરાબર, ખજૂર એ ફળ ગણાય. સિરીન પવાલું દૂધ અને બે પેશી ખજૂર ખાઈને સૂઈ ગઈ. સાંજ પડી ગઈ એટલે સિરીને તો એની મમ્મીએ કીધું હતું કે દૂધ પીવાય અને ખજૂર પણ ખવાય એટલે બે ખજૂરની પેશી ખાધી અને દૂધ પી પછી તે સૂઈ ગઈ. પછીના દિવસે સિરીને મમ્મીને પૂછ્યું વ્રત કરું કે ના કરું, બરાબર. બીજો દિવસ થયો એટલે પાછું સિરીને તો ત્રીજું વ્રત તીખું કર્યું હતું, એમાં એને તીખું બહુ ફાવ્યું નહોતું, બરાબર, એની હાલત ખરાબ થઈ ગઈ હતી. એટલે પાછો ચોથો દિવસ થયો એટલે પછી એની મમ્મીને એને પૂછ્યું કે મમ્મી હું ચોથું વ્રત કરું કે છે, કરું કે ના કરું. એ મમ્મીએ કહ્યું તારી મરજી, બરાબર, તારાથી થાય તો તું કર, ના થાય તો ના કરીશ. સિરીએ કહ્યું આજે છેલ્લું વ્રત છે, બરાબર, બધા સ્વાદનું એક એક વ્રત કર્યું ને એટલે આજે કે છેલ્લું વ્રત છે કે છે. ખૂબ ગળમથલ પછી તેણે કહ્યું કે આજે હું કડવું વ્રત કરું, બરાબર, કયું વ્રત કરું. એટલે એને મનમાં વિચારતી હશે કે ગળ્યું થઈ ગયું, તીખું થઈ ગયું, ખાટું થઈ ગયું, હવે કયો સ્વાદ રહ્યો, તો કહેશે કડવું વ્રત. એટલે ખૂબ જ વિચાર કરીને તેણે એની મમ્મીને કહ્યું કે મમ્મી આજે હું કડવું વ્રત કરીશ. મમ્મીએ કહ્યું ઠીક ઠીક એટલે સારું, આજે તું કડવું વ્રત કર કહેશે. પાછળના પેજ ઉપર, પેજ નંબર 144 ઉપર જુઓ બાળકો, તો જુઓ સામે ઉપર. મમ્મીએ તો કારેલાનું શાક બનાવ્યું ગોળ વગરનું, કડવું વ્રત હતું એટલે એમાં ગોળ નખાય નહીં, ગોળ નાખીએ તો ગળ્યું થઈ જાય, બરાબર, એટલે વ્રતમાં ચાલે નહીં. મમ્મીએ તો કારેલાનું શાક બનાવ્યું અને મમ્મીએ લીમડાનો રસ કાઢ્યો, બરાબર, કડવું વ્રત હતું એટલું કારેલાના શાકથી તે ધરાય નહીં એટલે પાછો જોડે લીમડાનો રસ કાઢ્યો. ઘરના બધાએ નરણે કોઠે કારેલાનો રસ અને ચમચી કારેલાનો રસ ચમચી ચમચી પીધો. કારેલાનું શાક બનાવતા પહેલાં ઘરના બધાએ નરણે કોઠે એટલે કે સવારે ઉઠીને તરત, કશું પણ પેટમાં ગયું ના હોય એને નરણો કોઠો કહેવાય. કારેલાનો રસ સવારે તમે પીવો તો સારો, કોઈ પણ જાતનો રોગ થાય નહીં, તાવ આવે નહીં, બરાબર. એટલે ઘરના બીજા બધા સભ્યોએને તો કડવું ભાવતું હતું એટલે બધાએ ઉઠીને કશો નાસ્તો કર્યા પહેલા નરણે કોઠે કારેલાનો રસ ચમચી ચમચી પીધો. ઘરના બધાએ જમતી વખતે દાળ ભાત રોટલી સાથે કારેલાનું શાક લીધું. ઘરનાને તો વ્રત હતું નહીં બીજું કડવું કે તીખું કે મોળું ખાટું એવું કશું, એટલે તો બધાએ દાળ ભાત શાક લીધા અને રોટલી પણ લીધી. સિરીને એક ફોડવું શાક ખાધું અને એક ઘૂંટડો લીમડાનો રસ પીધો. કારેલાનું શાક તો બહુ ભાવે ના ભાવે એટલે કે છે એક જ ફોડવું કારેલાનું શાક લીધું અને લીમડાનો રસ પીધો. અને પીધો પછી શું થયું
તમારે જો પીવાનું આવે તો શું થાય, તમારું મોઢું હસતું હોય કે રડતું હોય, મોઢું બગડી જાય ને, તેમ શિરીનનું પણ મોઢું બગડી ગયું. શિરીન તો રડવા જેવી થઈ ગઈ. અરે, મેં તો આ વ્રત લીધું છે, પણ આજે કડવું કડવું ખાવાનું છે, આખો દિવસ મારાથી કેમ કડવું ખાઈ શકાશે, એમ વિચારીને તે તો રડવા જેવી થઈ ગઈ. દાદીએ કહ્યું, ત્રણ વ્રત થઈ ગયા, ચોથાની જરૂર નથી. દાદીમાને પણ બિચારીની દયા આવી, એટલે દાદીમાએ કહ્યું કે ત્રણ વ્રત થઈ ગયા, બહુ થઈ ગયું, હવે તારે વ્રત કરવાની કોઈ જરૂર નથી, કે છે ચોથું વ્રત કરવું નથી. મમ્મીએ કહ્યું, બધા સ્વાદનો એક સાથે જમવાનું વ્રત પણ થાય. એટલે એની મમ્મીએ કહ્યું, તા વ્રત કરવું હોય તો કર, પણ બધા જ સ્વાદવાળું વ્રત પણ થઈ શકે છે, બધા જ સ્વાદ એક સાથે ખાવાનું, બરાબર, એટલે એવું વ્રત પણ થઈ શકે છે. એ શિરીને પૂછ્યું, એ કઈ રીતે કરવાનું, કે છે એની મમ્મી શિરીને પૂછ્યું મમ્મીને કે એક સાથે બધા સ્વાદ કઈ રીતે આ વ્રત કરવાનું, કે છે એક સાથે બધા સ્વાદ જમવાનું. એની મમ્મીએ કહ્યું કે જ્યારે પણ જમીએ ત્યારે ગળ્યું, ખાટું, તીખું, ખારું, તુરું, કડવું, એમ બધું જ એક સાથે જમવાનું, બરાબર. તમે જમવા બેસો ત્યારે બધું જ એક સાથે લઈ લેવાનું, ગળ્યું, ખાટું, જેટલું બધી વસ્તુ તમારે ખાવી હોય બધી તમારી ડીશમાં લઈ લેવાની. એવું નહીં કે અડધો કલાક પહેલાં ગળ્યું, અડધો કલાક પછી ખાટું, એવું વ્રત નહીં, પણ જમવા બેસો ત્યારે જ આ બધું ખાઈ લેવાનું. આ પણ એક પ્રકારનું વ્રત જ છે. શિરીન તો ખુશ ખુશ થઈ ગઈ. તેણે ઘરના બધાની સાથે દાળ, ભાત, રોટલી, શાક, ગોળ કચુંબર, અથાણું, છાશ અને મુખવાસ ખાધા. એટલે શિરીનને તો આ વ્રત પાછું ખૂબ જ ગમ્યું, કે આ તો બહુ સારું કહેવાય, બધા જ સ્વાદ એક સાથે જમવાના પણ મજા આવે, બરાબર, બધાનો આનંદ જમવાનો એક સાથે આનંદ પણ લઈ શકાય ને. એટલે શિરીન તો આ વ્રત માટે તૈયાર થઈ ગઈ અને તે ખુશ પણ થઈ ગઈ કે તેણે ઘરના બધાની સાથે દાળ, ભાત, રોટલી, શાક, ગોળ, કચુંબર, અથાણું, છાસ, એટલે બધા જ સ્વાદ આવી ગયા તેમાં, બરાબર, અને મુખવાસ પણ ખાધા. અહીંયા આગળ આપણો પાઠ નવ, બધા સ્વાદના વ્રત એ પૂરો થાય છે, બરાબર. એની નીચે જુઓ બાળ મિત્રો, વાતચીત આપી છે. વાતચીત એટલે મૌખિક આપણે વાત કરવાની છે, નોટબુકમાં તેના જવાબ લખવાના નથી. શિરીનનું કયું વ્રત તમને સૌથી વધારે ગમ્યું? તો શિરીનનું ગળ્યું વ્રત વધારે ગમ્યું, બરાબર. ગળ્યું ખાવાની તો મજા આવે ને, જાત જાતની મીઠાઈ ખાવા મળે, પેંડાન, લાડવાન, બરફી, ગુલાબજાંબુ, તમે વ્રત કરો તે બધું ખાઓ ને, તો શિરીનને પણ ગળ્યું વ્રત સૌથી વધારે ગમ્યું. બીજો પ્રશ્ન છે, તમે કયા સ્વાદનું વ્રત કરવાનું પસંદ કરો, કેમ? તો તમે પણ શિરીનની જેમ ગળ્યું વ્રત કરવાનું પસંદ કરો, કારણ કે ગળ્યું ખાવાની તો ખૂબ જ મજા પડે અને એમાં બધી જ મીઠાઈ તમને ભાવતી હોય છે, મનગમતી હોય છે, એટલે આ ગળ્યું વ્રત કરવાનું ખૂબ પસંદ કરો, બરાબર. તમને કઈ વાનગી સૌથી વધારે ભાવે? તો બાળમિત્રો, આમાં તમારી મનગમતી તમારી વાનગી હોય તે તમારે બોલવાની છે, બરાબર. તમને કઈ વાનગી ભાવે છે? દૂધપાક, ખીરપુરી, રસપુરી, રસરોટલી, જે ભાવતું હોય તે તમારે લખવાનું છે, બરાબર. તમે આવું વ્રત કરવાનું કહો તો તમારા ઘરના તમને શું કહે? તમે આવું વ્રત કરવાનું કહે તો તમારા ઘરના બધા શું કહે, કે આવું કોઈ વ્રત હોય નહીં, તમારે વ્રત કરવું હોય તો બધા જ સ્વાદ એક સાથે જમવાનું વ્રત તમે કરી શકો છો, બરાબર. તમારા ઘરના પણ એવું કહે ને, કે એક દિવસ ગળ્યું ને એક દિવસ તીખું, તો મમ્મી એવું કહે ને કે આવું કોઈ વ્રત હોય નહીં, કે આખો દિવસ ગળ્યું ખાઈને રહેવાય, આખો દિવસ તીખું ખાઈને રહેવાય, આવું વ્રત હોય નહીં. જો વ્રત કરવું હોય તો એક જ ટાઈમ ખાવાનું, પણ બધા જ સ્વાદ એક સાથે જમી લેવાના, બરાબર. ચાલો પાંચમો નંબરનો પ્રશ્ન. શિરીનના મમ્મીએ કઢી બનાવવા બે દિવસ પહેલાંનું દહીં કેમ લીધું? તો આપણે પાઠમાં જોઈ ગયા કે શિરીનને કયું વ્રત હતું, ખાટું વ્રત હતું, બરાબર. એટલે ખાટા દહીં માટે તાજું દહીં ચાલે નહીં, તાજું દહીં તો મોડું હોય, એટલે બે દિવસ પહેલાંનું દહીં હોય તે ખાટું હોય, જેથી કરીને શિરીનના ખાટા વ્રત માટે જે ખાટું ખાવાનું હતું તે થઈ જાય, બરાબર. છઠ્ઠો પ્રશ્ન. ચોથું વ્રત નક્કી કરતી વખતે શિરીનના મનમાં શું ગળમથલ થઈ હશે? ચોથું કયું વ્રત કરવાનું હતું?
તો ચોથું કડવું વ્રત, એટલે કે શિરીનને એમ થયું કે હું કાલે હવે કયું વ્રત કરું, આ તીખું વ્રત મેં પરા માંડ માંડ કર્યું, હવે કાલે હું કડવું વ્રત કરું તો મારાથી વ્રત થઈ શકશે એવી ગણમથલ થઈ હશે. બરાબર? તો બાળમિત્રો, આજનો અભ્યાસ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. બરાબર? જે નીચેના પ્રશ્નોના જવાબ છે એ આપણે આગળના અભ્યાસમાં, એટલે કે ભાગ બેમાં જોઈશું. બરાબર? તો ચાલો બાળમિત્રો, આજના હોમવર્કમાં તમારે કવિતા ગાવાની છે અને આ બધા જ સ્વાદનો વ્રતવાળો પાઠ સરસ રીતના વાંચતા શીખવાનું છે. બરાબર? તો ચાલો આવજો.